સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાનનું દ્રષ્ટાન હતું તે મનની વાત હતી તે તમે સાંભળી અને અમારું સપનાનું મકાન એટલું સરસ તૈયાર થઈ દિવ્યાંગ છું એસી દિવ્યાંગ છું જેમાં મને દિવ્યાંગના પૂરેપૂરા લાભ મળે છે કે વાર્ષિક આવક અમારી પંદરથી સોળ લાખની થાય છે મને શૌચાલય મળ્યું છે મને આયુષ્યમાન કાર્ડ મળ્યો છે ગેસનો બાટલો મળ્યો છે મને વિધ પેન્સિલ મળે છે અને નળ પણ મળ્યો છે મારી દીકરીને સાંભળવામાં તકલીફ હતી અને એનું કોકલેર ઇમ્પ્લાન્ટ નાખવામાં આવ્યું જેનો કુલ ખર્ચ છ થી સાત લાખ રૂપિયા થાય છે એ સરકારશ્રીના લાભ હેઠળ અમને ટડન ફ્રીમાં મળેલ છે હવે એને સંભળાય છે હા સંભળાય છે બોલે છે બધું કરે સ્કૂલે બી જાય છે બે બે હજાર વીસ એકવીસમાં હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત ગ્રીનહાઉસ પાંત્રીસો ચોરસ મીટર નું બનાવ્યું અને એની અંદર અત્યારે મને ત્રેવીસ લાખ પચાસ હજાર જેટલી સબસિડી મળી હતી અને મેં બટાકા કલ્ચર પ્લાન્ટમાંથી બટાકાની જી ઝીરો બિયારણ બનાવીને કંપની સાથે ટાઈઅપ કરીને છેલ્લા બે વર્ષમાં બાર લાખ જેટલો પ્રોફિટ કર્યો છે નાની બેન મંગુભાઈ નાયકા અમે અરસાણમાં રહીએ છીએ મને શૌચાલય મળ્યું છે મને આયુષ્યમાન કાર્ડ મળ્યો છે ગેસનો બાટલો મળ્યો છે મને પેન્સિલ મળ્યા છે અને નળ પણ મળ્યો છે કોઈ તકલીફ વગર બધું મળ્યું છે પેલા આ બધું નહોતું હવે મળ્યું તો આમ સારું લાગે છે સારું લાગે છે તમારી મહેરબાની છે અમારું છોકરાઓ શું કરે છે છોકરાઓ ખેતી કરે છે છેલ્લા સાત વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું જમીન છે આપડી મારી પાસે ચૌદ વીઘા જમીન છે અને શું ફેર પડ્યો ફેર એક તો મને મારો એક્સપેન્સ એટલે કે ખેતી ખર્ચ લગભગ વાર્ષિક એક લાખ રૂપિયા કીધો છે અને એની નેચરાલિટી એના સ્વાદમાં ઘણો મોટો ફરક પડતો પપૈયા બનાવું છું પપૈયા ફ્રૂટ વધારે છે હા અમારે આંબા ચીકુ પપૈયા કેળ સુરત ઉત્પાદન વધ્યું છે હા ઉત્પાદન વધ્યું છે મેં મિસાન મંગાલમ એ યોજના હેઠળ સખી મંડળમાંથી લોન લીધી છે અને તેના ઠેકી મેં પશુપાલન માટે ગાય ખરીદી મે 1 લાખ ની લોન લીધી હતી અને ગાય લાયા આમ અમારા સખી મને અત્યાર સુધીમાં 15 ગાય ગાય છે છો ગાય લાવી છું બે ગાય દેશી ગાય છે દેશી ગાય છે ગીર ગાય છે અને આપણી જમીન કેટલી છે જમીન 14 વીઘા છે તો પછી આ પ્રાકૃતિક ખેતી આમ નહી શીખો પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી કરું મને આઈસીડીએસ થેટર ટીએચઆર ની લાભ મળ્યો છે એમ એ સ્કીમમાં મને દર મહિને બાળ શક્તિના ના 7 પેકેટ વિનામૂલ્યે મળે છે સર આ સ્કીમ મારા માટે મહત્વની એટલા માટે છે મારા બાળકને જન્મથી દસ એમ એમનો હોલ હતો જે ડોક્ટરે એવું કીધું કે આનો વજનનો વધશે નહીં પણ બાલ શક્તિનો ઉપયોગ પછી છ મહિનાનો થયો ત્યાર પછી છ થી બાર મહિના સુધી ખાલી ને ખાલી બાલશક્તિ ઉપયોગ કર્યો સર એનું વજન ચાર કિલો વધી ગયું છે મને સરકાર શ્રીની વિવિધ યોજના હેઠળ પાર્લરની કીટ મળી હતી સમાજ સુરક્ષા કેન્દ્રમાંથી બે હજાર એકવીસ વીસમાં જે જેમાં જેનો ઉપયોગ દ્વારા હું ઘર બેઠા આજે પાર્લરનું કામ કરું છું અને મારા તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું સાથે સાથે હું દિવ્યાંગ છું એસી દિવ્યાંગ છું જેમાં મને દિવ્યાંગના પૂરેપૂરા લાભ મળે છે આયુષ્યમાન ભારત હેઠળ મને તથા મારા પરિવારને તબીબી સારવારની પૂરેપૂરી સારવાર હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાઈ છે સર વન બંધુ યોજના હેઠળ મને નેવું ટકાની સહાય મળી છે બે લાખ સિત્તેર હજાર ત્રણ લાખની સામે બે લાખ સિત્તેર હજાર મળ્યા છે આંબા કલોમાં

આંબાકરણની ડિમાન્ડ છે એમ તો મારે આત્મનિર્ભર થવા માટે મેં એનો ઉછેર કરવાનું નક્કી કર્યું તો દસ લાખ રૂપિયાની મને લોન મળી જે ઓછા વ્યાજ દર અને અને ઓછા મળી સમયમાં મળી એટલે મને મોટું બે હજાર સત્તર અઢારમાં મેં ડીજે સાઉન્ડ પોતે બનાવવાનું ચાલુ કરી દીધું તો મારી પાસે એ જરૂરી સાધન સામગ્રી ન હતી તો મારા વાસ્તાના મિત્રો જોડે જાણવા મળ્યું કે ટ્રાઇબલ સપ્લાન પ્લાન ઓફિસમાંથી તમારા આદિવાસી માટે ઓછા વ્યાજે લોન સહાય મળે છે તો અમે ત્યાં કચેરીનો સંપર્ક કરી ત્યાંથી જરૂરી ડોક્યુમેન્ટની માહિતી મેળવી અમે ટૂંક જ સમયમાં એક જ અઠવાડિયાની અંદર જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા અને ત્યાંના અધિકારીશ્રીઓએ મારા નામનો ડીજે સાઉન્ડ મેન્યુફેક્ચરિંગ માટે દસ લાખનો મને ચેક આપ્યો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાની લાભાર્થી છું બહેનો છે અને શું શું કામ કરતા હોય છો આ યોજના દ્વારા અમે નાગલીની પ્રોડક્ટ સિઝનલ અથાણા મધ હડ્ડર પાવડર ચીકુ વેચાય છે બધું

સાહેબ આ માધ્યમથી અમે સારું અને સસ્તું ખાવાનું સૌના માટે સર્વ કરીએ છીએ આજે એકસો જેટલી અમારી કાર્યરત શાખાઓ છે જેના અંદર આજ સુધી અમે સૌથી વધુને અમે એન્ટરપ્રિનર બનાવ્યા છે અને ચારસો થી સાડી ચારસો જેટલાને અમે રોજગાર અપાવ્યું છે અને સરકારશ્રીના તરફથી સર અમને દોઢ કરોડ જેટલો અમને સહાય મળી છે મેં સરકારશ્રી તરફથી પ્રધાનમંત્રી તરફથી અમને ત્રણ લાખ પચાસ હજારની રકમ સહાય રૂપિયા મળેલ છે અમારા પહેલાં ઘર કાચું હતું એમાં કાચા ઘરમાં જે સમસ્યા હતી એ અમે વર્ણવી શકીએ ના પણ પાકા મકાનમાં અમને બધી જ પાયાની સુવિધાઓ મળેલ છે અમારું સપનું હતું પાકું મકાન બનાવવાનું પણ બની ગયું એક કહે તે કે એક સુદામા અને શ્રીકૃષ્ણ ભગવાનનું દસ્તાન હતું તે મનની વાત